नमस्कार मित्रों, फरी एक वक्त स्वागत छे आप सर्व विद्यार्थी मित्रोंनू। आजे आपणे धोरण 5 विषय गुजराती जेनू पाठ्यपुस्तक बदलाणू छे तेनू नाम छे केकारो, जेना पाठ नंबर 2 बे वरसाद ने 5 पेपर, जेना भाग नंबर 3 नू संपूर्ण सॉल्यूशन आपणे आ वीडियोनी अंदर जोशू। तो आ केकारो पाठना बधा ज पाठनी लिंक नीचे डिस्क्रिप्शन बॉक्समां आपेली छे। तो जोईए आपणे प्रवृत्ति नंबर 15। अगाउ भाग नंबर 1 अने भाग नंबर 2 नी अंदर आपणे प्रवृत्ति 1 थी ते प्रवृत्ति 14 सुधीनू जोई गया। हवे आपणे जोशू प्रवृत्ति नंबर 15। तो आपेली वात मनमां वाँचो, ज्यां अटकवुं जरूरी लागे त्यां पहेली बे लीटीमां आप्युं छे तेम आवी रीतना त्रासी लीटी दोरो। जरूर पड़े तो लीटी दोरता पहेला बे वार वाँचो। हवे तमारा शिक्षक वाँचशे, तमे ए योग्य रीते दोरेल छे के केम ते चकासी लो। हवे वाँचतुं जावानुं छे अने ज्यां अटकवुं पड़े एम होय त्यां अटकवीने त्यां आपणे आवी रीतना त्रासी लीटी दोरवानी छे। तो જોઈએ સીમમાં વસ્તી આશરે 80 વર્ષ પહેલાંની। તો અહીં આપણે અટક્યા તો ત્યાં આપણે ત્રાસી લીટી કરી દેશું આ રીતના। તો આ વાત છે રાજકોટની રીબડા સ્ટેશને ઉતરીને કોટડા સાંગાણી જતા વચમાં અરડોઈ ગામ આવે છે। અરડોઈથી રસ્તો દક્ષિણે થઈ પૂર્વ દિશામાં કંટોડા તરફ વળે છે। એ વળાંક પર આજે પુષ્કળ ઝાડ છે ત્યારે એ વળાંકને રસ્તો ઉજ્જળ હતા। ત્યાર પછી આગળ જોઈએ તો રસ્તા પર એકેય ઝાડ ન હતું અને રસ્તા પર એક પણ ઝાડ ન હતું। એ વળાંકની દક્ષિણે ચારેક ખેતરવા દૂર સામા પટેલનું એક ખેતર હતું। તે જે વળાંક હતો તેની દક્ષિણ તરફ ચારેક ખેતરવા એટલે કે ચાર ખેતર મૂકીને સામા પટેલનું એક ખેતર હતું। તો સામા પટેલ વૃદ્ધ થયા ત્યારે તેમણે રસ્તાના વળાંક પર એક વડલો ને 5 પીપળ વાવી। જ્યારે એ સામાભાઈ વૃદ્ધ થયા એટલે કે ઘરડા થયા ત્યારે જે રસ્તાનો વળાંક હતો એ રસ્તાના વળાંક પર એક વડલો ને 5 પીપળ વાવી હતી। તો પોતાના 5-6 પીપળ વાવી અને પોતાના કેટલા 5-6 પીપળ તેણે વાવી પોતાના ખેતરની કૂવેથી જાતે પાણી ભરી લાવીને પાય અને જે તેના પોતાના ખેતરની અંદર જે કૂવો હતો તેમાં તે જાતે પાણી ભરી અને તે પીપળને પાવા માટે ત્યાંથી તે લાવતા હતા। કોઈ પૂછે કે આ શું કરો છો તો કહેતા કે સીમમાં વસ્તી કરું છું। કોઈક એવું પૂછે કે તમે આ શું કરો છો સામાભાઈ પટેલ, તો તે એમ કહેતા કે સીમમાં હું વસ્તી કરું છું। ત્યાર પછી આગળ જોઈએ તો વાવતા વવાઈ ગયા પણ વળતા વર્ષે વરસાદ ઓછો થવાથી પટેલને કૂઈમાં પાણી ન રહ્યા। પણ આવતા વર્ષે અત્યારે તો વાવી નાખ્યા પણ જ્યારે આવતા વર્ષે વરસાદ જ ઓછો થયો હતો ત્યારે કૂવામાં પાણી ન રહ્યા હતા। એ ઘણે જ દૂરથી રોજ કાવડમાં પાણી લાવી અને પાતા, પછી કોઈ દૂર જગ્યાએ જઈને તે કાવડ બના હતું તેની અંદર પાણી ભરી અને તે લાવતા। જેને ખેતરેથી પાણી લાવતા તેણે કહ્યું કે ભાભા આ ઉંમરે સિદ્ધને વેટ કરો છો, ત્યારે એમણે જવાબ આપી દીધો કે લાંબે ઉજ્જળ માર્ગે ઉનાળામાં ક્યાંય છાંયો હોય તો માણસને તેમજ ઢોર પંખીને વિસામો મળે। જો ઉનાળામાં ક્યાંય છાંયો હોય તો ઢોર અને પંખીને વિસામો મળે। તો પેલા ખેડૂતે ફરી કહ્યું કે એ માટે તો એક વડલોએ બસ છે, તો એ છાંયો લેવા માટે એણે એમ કહ્યું કે એક વડલો હોય તો પણ બસ છે। તો મારી કાયા હાલતી નથી તો પીપરુને સીધ પાણી પાઉં છો, મર સુકાયા। અને સામા પટેલનો જવાબ હતો કે આપણે વગડે રહેતા હોઈએ ને એકલા જીવ મૂંઝાય તો કોક દી હાલીને એકાદ ગામ જઈએ તેને આપણા જેવાને મળીને મન ઠારીએ। અહીં તમે ચિત્ર જોઈ શકો છો, જે સામાભાઈ પટેલ છે તે કાવડમાં પાણી ભરી અને જે પીપળ વાવેલું છે તેને પાણી પાય છે।
એકલું ઝાડ ક્યાં જાય? છેટે નજર નાખે, ઝાડેયને એકલું ન ગોઠે, બે ચાર જીવ ભેગા સારા. સામા ભાભાને વળી કોક કે તું કે પાંચ છ પીપરુંને બદલે બે ત્રણને જ પાવને. શું કહે છે કે સામાભાઈને વળી કોક કહેતું કે પાંચ પીપરુંને બદલે બે ત્રણ પીપળને જ પાણી વાવને, પાણી પાવોને, તો ચારેક ઝાડ રહેશે ને તમારી મજૂરી અડધી થઈ જશે. ત્યારે સામાભાભાએ કહેલું કે ઉછરતા ઝાડ પોતાની હારના બીજાને મરતા જોઈ અકળાય છે. હું જ એને ઉછરતા મારી નાખું, ઈ મારાથી ન ખમાય. ત્યાર પછી આગળ જોઈએ તો ભાભાને ત્રણ ચાર દીકરા હતા, પણ પાણી પોતે જ પાતા ને એમણે રસ્તાના વળાંક પર વૃક્ષો ઉછેર્યા. આજે સામા ભાભા નથી, એના સંતાનોમાંથી કોણ એને યાદ કરતું હશે? શું કહે છે કે આજે જે સામા ભાભા હતા એ નથી, પણ એના સંતાનોમાંથી કોણ એને યાદ કરતું હશે? મને ખબર નથી, પણ ભાભાએ વાવેલા એ ઝાડ હજી છે. ઉનાળાના ખરાબ પર પશુ પંખીને માણસોની પેઠે એ ઝાડના છાયામાં મેગાળ્યા છે, ઉપરાંત ટીમણ કર્યા છે ને ક્યારેક એના થડને બથ ભરી પ્રણામ પણ કર્યા છે. તો આ ભાવનાથી કે પ્રણામ એ ઝાડના વાવનારને પણ પહોંચે. તો આ લખેલું છે મૃદુક રાય પારાશર્ય. ત્યાર પછી હવે આપણે આગળ જોઈશું તેની વાતચીત. વા, બોલી શકાય એવી વાત કઈ લાગી? ચલો, અહીંયા આપણે સામાભાઈ વિશે જોયું તો તેમાં આપણે વાહ બોલી શકાય એવી વાત કઈ લાગી તે લખવાનું છે. તો સામા પટેલે જે વૃક્ષો વાવ્યા એ જ વાહ બોલી શકાય એવી વાત લાગી. ત્યાર પછી છે બીજો સવાલ કે તમને લાંબો સમય એકલા રહેવું ગમે કેમ? તો જોઈએ જવાબ તેનો કે અમને લાંબો સમય એકલા રહેવું ના ગમે, કારણ કે એ કંટાળાજનક લાગે છે. ત્યાર પછી જોઈએ આગળનો પ્રશ્ન કે એકલા પડો ત્યારે તમે શું કરો? તો જોઈએ જવાબ, એકલા પડવી ત્યારે અમને રડવું આવે છે અને એકલતા અનુભવાય છે. ત્યાર પછી છે કે ઝાડને સજીવ કહેવાય કે નિર્જીવ, કેવી રીતે ખબર પડે? તો જોઈએ તેનો જવાબ કે ઝાડને સજીવ કહેવાય કારણ કે તે શ્વાસ લે છે અને ખોરાક આપે છે, તેથી તેને આપણે શું કહીએ છીએ? સજીવ કહેવાય. ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ તો તમે ઝાડ હો તે રીતે જવાબ આપો. ઝાડને ક્યારે મજા આવતી હશે, ક્યારે દુઃખ થતું હશે, કેમ? તો જોઈએ તેનો જવાબ કે જ્યારે વરસાદ આવે ત્યારે ઝાડને મજા આવે છે, અને જ્યારે કોઈ એને કાપે કે એના ફૂલ છોડ તોડે ત્યારે તેને દુઃખ થાય છે. ત્યાર પછી આગળ જોઈએ તો તમારે ત્રણ વૃક્ષ વાવવાના હોય તો ક્યાં ક્યાં વાવો અને કેમ? તો જોઈએ જવાબ તેનો કે અમારે ત્રણ વૃક્ષ વાવવાના હોય તો વડ, પીપળ અને એક ફળનું વૃક્ષ વાવ, જેથી પક્ષીઓ ફળ ખાય અને મોજ મસ્તી કરી શકે. ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ તો તેમાં છે કે સામા પટેલ, તમને સામા મળે તો તમે શું કરો, શું કહો એ ભજવી બતાવો. તો જોઈએ કે સામા પટેલ અમને સામા મળે તો એને જે કામ કર્યું છે એનો આભાર માનીએ. ત્યાર પછી આગળ પ્રવૃત્તિ છે, પ્રવૃત્તિ નંબર 15. તો એક મિનિટ માટે વૃક્ષની જેમ ઊભા રહો, આપેલ શબ્દને વાક્યમાં બદલીને બોલી જુઓ કે એ ક્યાં શબ્દો જેવો અર્થ ધરાવે છે. વાક્યમાં તે શબ્દ કે શબ્દો નીચે લીટી દોરો. તો જોઈએ, અહીં ઉદાહરણ એક આપેલું છે કે ખેતરવા, આ તમે દડો ને બેટ રમો, અમે ખેતરમાં જઈ ગીલી દંડો રમતા, દંડાથી ગીલીને જોરથી મારીએ તો જાય એક ખેતર જેટલી દૂર. તો અહીં જે ખેતરવા છે તેનો અર્થ એવો થશે કે એક ખેતર જેટલી દૂર. તો તેના નીચે આપણે અહીં આ રીતના લીટી કરીશું. તેવા આપણે બીજા પણ વાક્ય જોઈએ. નંબર 1 કે વેટ કરવી. તો જોઈએ અહીં વાક્ય આપેલું છે,
तो લોકોને લાગતું કે સામા પટેલ નકામું કામ કરે છે, પણ તેમના માટે તો વાવેલા છોડ ઉછેરવા એ અગત્યનું કામ હતું. તો તેનો વેઠ કરવી તેનો અર્થ એવો થશે કે નકામું કામ. ત્યાર પછી નંબર બે કે પોતાની હારના. તો મારો મોટો ભાઈ તો પોતાના જેવડા સાથે જ રમ્યા કરે, મને ભેગો રમાડે જ નહીં. તો તેનો કે પોતાના હારના, તો તેનો અર્થ એવો થશે કે પોતાના જેવડા. ત્યાર પછી નંબર ત્રણ બથ ભરવી. તો પોતાના માટેના નવા કપડાં જોઈને દ્વિજ મમ્મીને ભેટી પડ્યો. તો બથ ભરવી તેને લગતો કયો અર્થ છે આ વાક્યની અંદર? તો આ વાક્યની અંદર એવો અર્થ છે કે ભેટી પડવો. ત્યાર પછી નંબર ચાર તો મન ઠારવું. પોતાના ખેતરમાં ઘઉંની ઊંબીઓ લહેરાતી જોઈ ખેડૂતને સંતોષ થયો. તો તેનો અર્થ એવો થશે કે સંતોષ થયો. ત્યાર પછી આગળ જોઈએ પ્રવૃત્તિ નંબર સોળ. તો પૂરા વાક્યમાં જવાબ આપો કે જવાબમાં કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ થયેલો હોવો જોઈએ. અહીં જે કૌંસમાં જે શબ્દ આપેલો છે તેનો અહીં જે આપણે વાક્ય બનાવીએ તેની અંદર તેનો ઉપયોગ થયેલો હોવો જોઈએ. અહીં આપણે પહેલાં એક ઉદાહરણ જોઈ લઈએ કે તમે ક્યાં રમો છો. તો કૌંસમાં એવું આપેલું છે વાડી. તો વાક્ય બનાવીએ કે અમે મેદાનમાં અને ફળિયામાં રમતો રમીએ છીએ, અમને વાડીએ રમવાનું પણ ગમે છે. ત્યાર પછી નંબર એક જોઈએ તો અહીં ઊભા રહીને રસ્તા પર વારંવાર શા માટે જુઓ છો? કૌંસમાં આપેલું છે વાટ. તો હવે વાક્ય જોઈએ કે અહીં ઊભા રહીને અમે અમારા મિત્રની વાટ જોઈએ છીએ. ત્યાર પછી જોઈએ નંબર બે કે અલ્યા શું થયું, બધા એકદમ ઊભા થઈ કૂદવા માંડ્યા. કૌંસમાં આપેલું છે હરખ. તો જોઈએ કે અમે બધા હરખમાં આવી એકદમ ઊભા થઈ કૂદવા માંડ્યા. ત્યાર પછી નંબર ત્રણ તે કેમ પેલા માણસની થેલી ઉચકી લીધી. કૌંસમાં આપેલું છે ભાભા. તો એવું વાક્ય બનશે કે તે મોટી ઉંમરના ભાભા હતા તેથી તેની થેલી ઉચકી લીધી. ત્યાર પછી નંબર ચાર ઓહો તમે કેવી રીતે આવ્યા કે મને ખબર જ ના પડી. કૌંસમાં આપેલું છે ચોર પગે. તો એવું વાક્ય બનશે કે તમે કેવા ચોર પગલે આવ્યા કે મને ખબર જ ના પડી. ત્યાર પછી જોઈએ નંબર પાંચ કે તમે એકલા જ મેળામાં ગયેલા. કૌંસમાં આપેલું છે સંગાથે. તો વાક્ય બનશે કે અમે સૌની સંગાથે મેળામાં ગયેલા હતા. નંબર છ શું છે તમારી બાજુ, વરસાદ પાણી કેવા. કૌંસમાં આપેલું છે ધોધમાર. તો વાક્ય બનશે કે અમારી બાજુ ધોધમાર વરસાદ પાણી છે. ત્યાર પછી આગળ પ્રવૃત્તિ છે પ્રવૃત્તિ નંબર સત્તર અભિનય કરો. હવે અહીંયા તમારે અભિનય કરવાનો છે. તો જોઈએ કોષ્ટકમાં શું આપેલું છે આપણને તે વાંચીએ આપણે કે વિદ્યાર્થીઓના ત્રણ ત્રણના જૂથ બનાવો. દરેક જૂથને એક બે શબ્દ સમૂહનો ઉપયોગ થાય તેવા અભિનય વિશે વિચાર કરવા 5 મિનિટ આપો. તેઓ કેવો અભિનય કરવો તે નક્કી કરી લે, પછી વારા ફરતી એક એક ગ્રુપના સભ્યો વર્ગ સમક્ષ અભિનય રજૂ કરે તેવું આયોજન કરો. તેમને કહો કે અભિનયમાં એવો પ્રસંગ પરિસ્થિતિ લો કે શબ્દ સમૂહનો ઉપયોગ સંવાદમાં આવી જાય, એ તમારે અભિનય કરવાનો છે. તો જોઈએ તેમાં નંબર એક છે કે વાટ જોવી. ત્યાર પછી નંબર બે વિસામો કરવો. ત્રણ ચોર પગલે આવવું. નંબર ચાર સંગાથે જવું. નંબર પાંચ વાજ આવી જવું. નંબર છ હેપતાઈ જવું. નંબર સાત ચીસો ગજાવવી. ત્યાર પછી જોઈએ આગળની પ્રવૃત્તિ પ્રવૃત્તિ નંબર અઢાર કે વાક્ય પરથી નીચેના પ્રશ્નોના જવાબ લખો. તો જોઈએ એ વળાંકની દક્ષિણે ચારેક ખેતરવા દૂર સામા પટેલનું એક ખેતર હતું. નંબર એક કે ક્યાં વળાંકની વાત છે. તો જવાબ આવશે તેમાં આમાં પૂર્વ દિશામાં કોટડા તરફ વળે છે તે વળાંકની વાત કરવામાં આવી છે. ત્યાર પછી નંબર બે કે વળાંકથી કેટલા દૂર જવાની વાત છે. તો વળાંકથી ચારેક ખેતરવા દૂર જવાની વાત કરવામાં આવી છે. ત્યાર પછી નંબર ત્રણ
કે આ એક વાક્યમાં કેટલી માહિતી છે, એક, બે, ત્રણ, ચાર કે પાંચ? તો જવાબ આવશે ચાર. ત્યાર પછી જોઈએ કે નંબર ચાર, કે વળાંકથી કઈ દિશા તરફ જવાની વાત છે. તો વળાંક છે તેનાથી કઈ દિશા તરફ જવાની વાત કરવામાં આવી છે? તો જવાબ આવશે કે વળાંકથી દક્ષિણે દિશા તરફ જવાની વાત છે. ત્યાર પછી જોઈએ નંબર પાંચ, કે સામા પટેલના કેટલા ખેતર ત્યાં હતા? તો જવાબ આવશે કે સામા પટેલનું એક ખેતર ત્યાં હતું. ત્યાર પછી જોઈએ આગળ, કે વાવતા વવાઈ ગયા પણ વળતા વર્ષે વરસાદ ઓછો થવાથી પટેલની કુઈમાં પાણી ન રહ્યા. તો જોઈએ નંબર એક, કે શું વવાઈ ગયું? તો જવાબ આવશે કે વૃક્ષો. નંબર બે, કે વરસાદ ક્યારે ઓછો પડ્યો? તો વરસાદ વળતા વર્ષે ઓછો પડ્યો હતો. નંબર ત્રણ, કે કૂવામાં પાણી કેમ ખલાસ થઈ ગયું? તો જવાબ આવશે કે બીજા વર્ષે વરસાદ ઓછો થવાથી કૂવામાં પાણી ખલાસ થઈ ગયું હતું. નંબર ચાર, કે આ વાક્યમાં કેટલી માહિતી છે? તો આ વાક્યની અંદર ચાર માહિતી આપવામાં આવી છે. ત્યાર પછી જોઈએ આગળ, તો કે સામા ભાભાને વળી કોક કેતુ કે પાંચ છ પીપરુંને બદલે બે ત્રણને જ પાવને તો ચારેક ઝાડ રહેશે ને તમારી મજૂરી અડધી થઈ જશે. તો જોઈએ નંબર એક, કે લોકો સામા ભાભાને કેટલા પીપળવા સાચવવાની સલાહ આપતા? તો જવાબ આવશે કે લોકો સામા ભાભાને બે ત્રણ પીપળવા સાચવવાની સલાહ આપતા હતા. ત્યાર પછી નંબર બે, તો સામા પટેલની મહેનત કેવી રીતે ઓછી થાય તેમ હતી? તો જવાબ આવશે કે પાંચ છ ને બદલે બે ત્રણ ઉછેરે તો સામા પટેલની મહેનત કેવી થાય, ઓછી થાય તેમ હતી. ત્યાર પછી નંબર ત્રણ, તો અડધા છોડને પાણી ન પીવડાવાય તો કેટલા છોડના ઝાડ થાય એમ લાગતું હતું? તો જવાબ આવશે કે ચાર. નંબર ચાર, તો આ વાક્યમાં કેટલી માહિતી છે? તો જવાબ આવશે કે આ વાક્યની અંદર પાંચ માહિતી આપવામાં આવેલી છે. ત્યાર પછી આગળ પ્રવૃત્તિ જોઈએ. પ્રવૃત્તિ નંબર 19, કે છોડ રોપવાનો અભિનય કરો અને પ્રશ્નોના ઉત્તર આપો. તો જોઈએ નંબર એક, સામા પટેલે વૃક્ષો કેમ રોપ્યા હતા? તો જોઈએ જવાબ. અહીં આપણે છોડ રોપવાનો અભિનય કરતું જવાનું છે અને નીચે આપેલા પ્રશ્નોના જવાબ પણ આપતા જવાના છે. તો સામા પટેલે વૃક્ષો કેમ રોપ્યા હતા? તો જોઈએ જવાબ તેનો, કે ઉજ્જડ માર્ગે ઉનાળામાં ક્યાંય છાંયો હોય તો માણસને તેમજ ઢોર પંખીને વિસામો મળે તેથી સામા પટેલે વૃક્ષો રોપ્યા હતા. ત્યાર પછી નંબર બે, કે સામા પટેલને બધા વૃક્ષો કેમ ઉછેરવા હતા? તો જવાબ આવશે કે સામા પટેલ કહેતા કે ઉછેરતા ઝાડ પોતાની હારના બીજાને મરતા જોઈ અકળાય છે ને હું જ તેને ઉછેરતા મારી નાખું એ મારાથી ના ખમાય. ત્યાર પછી નંબર ત્રણ, કે સામા પટેલને વૃક્ષો રોપવામાં સી તકલીફો પડી? તો જોઈએ જવાબ, કે સામા પટેલે વૃક્ષો તો વાવ્યા પણ પછીના વર્ષે દુષ્કાળ પડ્યો તેથી તેણે દૂરથી પાણી ભરીને પાવું પડતું એવી એને તકલીફો પડતી. ત્યાર પછી નંબર ચાર, કે સામા પટેલના વાવેલા વૃક્ષોથી શો ફાયદો થયો? તો જવાબ આવશે કે સામા પટેલના વાવેલા વૃક્ષોથી ઉનાળામાં પશુ પંખી માણસો બધાને ઝાડનો છાંયડો મળ્યો છે. ત્યાર પછી નંબર પાંચ, કે સામા પટેલને વૃક્ષેશ્વર એવોર્ડ આપવાની જાહેરાત થઈ છે તો તેમને મોકલવા માટેનો એક અભિનંદન પત્ર તૈયાર કરો. તો અહીં આપણે એક સામા પટેલને વૃક્ષેશ્વર એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી છે તેવો આપણે એક અભિનંદન પત્ર અહીં લખીશું. તો જોઈએ, સામા પટેલ, અરડોઈ ગામ, કોટડા, સાંગણી, રાજકોટ 390056. નમસ્કાર. વૃક્ષો વિના મનુષ્યનું જીવન શક્ય નથી. મનુષ્યના જન્મથી જ મૃત્યુ સુધી માણસ પોતાની ઘણી બધી જરૂરિયાતો વૃક્ષો પાસેથી મેળવે છે. આપે આપની વાડીમાં અથાગ પરિશ્રમ કરીને જે વૃક્ષો વાવ્યા છે તેનાથી ઘણા બધા મુસાફરો, પ્રાણીઓ, પક્ષીઓને વિસામો મળ્યો છે.
સાથે સાથે પર્યાવરણને પણ ખૂબ ફાયદો થયો છે કે આપના આ કાર્ય બદલ આપને વૃક્ષેશ્વર એવોર્ડ આપની જાહેરાત થઈ છે તે જાણીને મને ખૂબ આનંદ થયો। તો આપના આ કાર્યથી ઘણા બધા યુવાનો પ્રેરણા લઈ વૃક્ષ ઉછેરની પ્રવૃત્તિ કરશે અને આપને આપવામાં આવનાર વૃક્ષેશ્વર એવોર્ડના આપને લાખ લાખ અભિનંદન। લિખિતમ રમેશ પારેખ। આગળની પ્રવૃત્તિ જોઈએ, પ્રવૃત્તિ નંબર 20 કે વિચારીને કહો અને ચર્ચા કરો। આ કાર્ય તમારે જૂથની અંદર કરવાનું છે। તો જોઈએ કે વૃક્ષને એકલું લાગે તો શી વાતો કરતું હશે, કોની કોની સાથે વાતો કરતું હશે, તમારી આસપાસ ઝાડ ન હોય તેવી એવી જગ્યા છે, તમે તે જગ્યાને લીલીછમ કરી શકો અને કેવી રીતે, એ તમારે વિચારવાનું છે, ચર્ચા કરવાની છે એકબીજા સાથે, અને એ કાર્ય તમારે જૂથની અંદર કરવાનું છે। ત્યાર પછી નંબર 21, જો વાક્ય તમારા વિસ્તારનું આપેલું હોય તો આમ જ લખો, નહીંતર વાક્ય તમારી આસપાસની બોલીમાં લખો અને તમારા ઘરના સભ્યોની મદદ લો તો આ વાક્યમાંના ન સમજાતા શબ્દોના અર્થ લગભગ સરખામાં જોઈ લો અથવા શિક્ષકને પૂછી લો। તો જોઈએ કે આ ઉંમરે સિદ્ધને વેટ કરો છો, તો તેને લગતા જોઈએ તો વડીલ હવે ઘરડે ઘટ પણ આવી મજૂરી શું કામ કરો છો, દાદા આવ ઘડિયા થઈ જ્યાં હવ ચેટલુંક કોમ કરશો, અંકલ એટલીસ્ટ મારી એ જુઓ હવે આવા હાર્ડવર્ક ન કરો, ડબર બાહસાબ હોડે ઉંમરે કાહળા કામ કરતો। ત્યાર પછી છે કે બાપા હવે તો માયા મેલ, અર્ધા લાકડા તો મહાણે પહોંચી ગયા છે, આવી રીતના તમારે વાત લખવાની છે। તો જોઈએ અહીં આપેલું છે કે પાઠનું વાક્ય તમારા વિસ્તારમાં બોલાતું હોય તેમ લખો। જોઈએ નંબર 1, પીપરુને સીધ પાણી પાવ છો મર સુકાય, તો પીપરને શા માટે પાણી પાવ છો ભલે ને હુકાય। ત્યાર પછી નંબર 2, કે આપણે વડિયા રહેતા હોઈએ ને એકલા જીવ મૂંઝાય, તો જોઈએ જવાબ તેનો કે વિશાળ જગ્યામાં રહેતા હોઈએ તો એકલા જીવ કેવો મૂંઝાય। નંબર 3, કે આપણા જેવાને મળીને મન ઠારીએ, તો જવાબ આવશે કે આપણી ઉમરાને મળીને મન હરવું કરીએ। ત્યાર પછી નંબર 4, કે ઝાડને એકલું ન ગોઠે બે પાંચ જીવ ભેગા સારા, તો જવાબ આવશે કે બિચારા એકલા ઝાડને ગમે નહીં, થોડા ભાઈબંધ હોય તો મજા પડી જાય। નંબર 5, ઝાડ નીચે ટીમણ કર્યા છે અને થડને બથ ભરી છે, તો જવાબ આવશે કે ઝાડ નીચે ભોજન કર્યા છે અને થડને બથ ભરી છે। નંબર 6, તો ઝાડને ઉછરતા મારી નાખું ઈ મારાથી ન ખમાય, તો જવાબ આવશે કે ઝાડને ઉછળતા મારી નાખું ઈ મારાથી ન જોવાય। ત્યાર પછી જોઈએ પ્રવૃત્તિ નંબર 22, કે બંને ફકરાના વાક્યોની સરખામણી કરો, તેમાં તમને ગમતા શબ્દખંડ કે વાક્ય નીચે લીટી કરો, તે પછી બંનેને 10માંથી ગુણ આપો। તો જોઈએ અહીં એક વર્ષા ઋતુ વિશે આપેલું છે, તેમાંથી આપણે બંને ફકરા સામસામે જોવાના સરખામણી કરવાની છે અને કોઈ શબ્દખંડ કે કોઈ એ વાક્ય તેના નીચે આપણે લીટી કરવાની છે। તો જોઈએ અહીં આપેલું છે કે આપણા દેશમાં મુખ્ય 3 ઋતુઓ છે, શિયાળો ઉનાળો અને ચોમાસું। હવે સામે આપેલું છે કે વર્ષા ઋતુ એટલે ઋતુઓની રાણી, રાણીબા પધારવાના હોય ત્યારે બધા ઝાડવા અદબ લગાવી ઊભા રહી જાય, વાદળો ઢોલ નગારા વગાડે। તો જોઈએ અહીંયા આપણે જો લીટી કરી કે વર્ષા ઋતુ એટલે ઋતુઓની રાણી, ત્યાર પછી કે વાદળો ઢોલ નગારા વગાડે, ત્યાર પછી આગળ જોઈએ તો ચોમાસું એટલે જ વર્ષા ઋતુ, વર્ષા ઋતુમાં વરસાદ પડે છે, આકાશ કાળા વાદળોથી છવાઈ જાય છે, તેનાથી સૂરજ પણ ઢંકાઈ જાય છે, વીજળીના કડાકા થાય છે, કોઈ વાર મેઘધનુષ્ય પણ જોવા મળે છે। ત્યાર પછી સામે આપેલું છે
કે કોઈકવાર ઇન્દ્રધનુષ્ય કમાન થઈ ઊભું રહે અને સૂરજ પોતે વાદળાની પાછળ જતો રહે. આકાશ પણ તેમની સાથે સેલ્ફી લે, જેનો ફ્લેશ આપણને છેક નીચે દેખાય. તો હવે અહીં આપણે લીટી કરી કે ચોમાસું એટલે જ વર્ષા ઋતુ. ત્યાર પછી આકાશ કાળા વાદળોથી છવાઈ જાય. ત્યાર પછી છે કે કોઈવાર મેઘધનુષ્ય પણ જોવા મળે છે. ત્યાર પછી લીટી કરીશું કે આકાશ પણ તેમની સાથે સેલ્ફી લે. ત્યાર પછી જોઈએ તો વરસાદ પડે એટલે ખાડા ખાબોચિયા અને તળાવ ભરાઈ જાય છે. દેડકા અને બીજા વરસાદી જીવડા જોવા મળે છે અને કપડાં જલ્દી સુકાતા નથી. ઘરની બહાર જવું હોય તો છત્રી કે રેઇનકોટ સાથે રાખવો પડે છે. ત્યાર પછી સામે એવું આપેલું છે કે ધરતી તો આ જૂની બહેનપણીના આવતા જ ખુશ ખુશાલ થઈ જાય છે અને સુગંધ પરફ્યુમ લગાવી તૈયાર થઈ જાય છે. છેક નવરાત્રી સુધી બેઉ બહેનપણીઓ તોફાન મસ્તી કરતી રહે, ધરતીના તળાવ કૂવા નદીનાળા પણ છલકાઈ ઉઠે. હવે આપણે લીટી કરીએ કે દેડકા અને બીજા વરસાદી જીવડા જોવા મળે છે. ત્યાર પછી છે કે નવરાત્રી સુધી બેઉ બહેનપણીઓ તોફાન મસ્તી કરતી રહે. અને ત્યાર પછી લીટી કરીશું કે ધરતીના તળાવ કૂવા નદીનાળા પણ છલકાઈ ઉઠે. ત્યાર પછી જોઈએ તો મને વરસાદમાં નાહવું ગમે છે, વર્ષા ઋતુ મારી પ્રિય ઋતુ છે. સામે આપણને આપેલું છે કે શાળાઓ કે ઓફિસોમાં કામ કરતા લોકો રાણીબાને મીઠી ફરિયાદ કરે, સમયસર આવતા હોતો. મને વર્ષા રાણી ગમે છે, તેમની સાથે નીકળી આવતા જીવજંતુ જોવા હું ખિસ્સામાં બિલોરી કાચ રાખું. ધીમે મધ્યમ કે મુશળધાર વરસાદના અવાજને કાન દઈને સાંભળ્યા કરું. જાણે કે તબલા પર જુદી જુદી થાપ અને વરસાદમાં નાહવાનું તો સે સુકાય. મને તો આ રાણીબા ઘણા વહાલા છે. ચાલો હવે લીટી કરીએ આપણે કે મને વરસાદમાં નાહવું ગમે છે, ત્યાર પછી વર્ષા ઋતુ મારી પ્રિય ઋતુ છે, ત્યાર પછી લીટી કરીશું કે સમયસર આવતા હોતો, અને મને તો આ રાણીબા ઘણા વહાલા છે. તો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો. હવે આપણે ફરી મળીશું પાઠ નંબર 2 ના ભાગ નંબર 4 ના સંપૂર્ણ સોલ્યુશન સાથે.